हेलो फ्रेंड्स, स्वागत छे तमारू श्रीजी क्लासेस ना यूट्यूब चैनल मां। आज ना वीडियो मां आपने डीसीएमटी मां चैप्टर 3 ना एमसीक्यू विषय चर्चा करीशुं। क्वेश्चन नंबर 1, डीसी मोटर कन्वर्ट्स इलेक्ट्रिकल एनर्जी टू मैकेनिकल एनर्जी। એટલે કે મોટર જે હોય છે તે શું કરે છે? તો ઇલેક્ટ્રિકલ એનર્જી નું મિકેનિકલ એનર્જી માં રૂપાંતર કરે છે। વિચ લો એપ્લાઈડ ટુ ડીસી મોટર? ડીસી મોટર ને કયો રૂલ એપ્લાય કરવામાં આવે છે? તો ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ, બરાબર। એટલે ફ્લેમિંગ ના ડાબા હાથનો નિયમ મોટર ને એપ્લાય કરવામાં આવે છે અને ફ્લેમિંગ ના જમણા હાથનો નિયમ એટલે કે ફ્લેમિંગ્સ રાઈટ હેન્ડ રૂલ જનરેટર ને એપ્લાય કરવામાં આવે છે। એટલે બંને ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો, આમાં કન્ફ્યુઝ થવાનું નહીં। અને પછી વાત કરીએ બેક ઈએમએફ, બરાબર। બેક ઈએમએફ નું સૂત્ર શું છે? તો બેક ઈએમએફ ઈબી બરાબર P5NZ/60A। તમને કીધું તો એ પ્રમાણે કે આ બધાના નામ ખાસ યાદ રાખીશું કે પી બરાબર પોલ, ફાઈ બરાબર ફ્લક્સ, એન બરાબર નંબર ઓફ ટર્ન્સ, ઝેડ બરાબર જે કન્ડક્ટર છે નંબર ઓફ કન્ડક્ટર્સ, ને એ બરાબર પેરેલલ પાથ। જે પેરેલલ પાથ છે એ તમારા વાઇન્ડિંગના પ્રમાણે ચેન્જ થતા રહેશે કે સપોઝ લેપ વાઇન્ડિંગ હોય તો પોલ જેટલા હોય અને વે વાઇન્ડિંગ હોય તો બે જ હોય। બેક ઈએમએફ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, એટલે કે જે બેક ઈએમએફ છે એ સેના સમપ્રમાણમાં છે, બરાબર। તો માની લઈએ કે મશીન બની જાય એટલે પોલ અને કન્ડક્ટરની સંખ્યા કેવી થઈ જાય? ફિક્સ થઈ જાય। માટે શું થશે? તો ફ્લક્સ અને સ્પીડના સમપ્રમાણમાં છે। એકવાર મશીન આપણે બનાવી દઈએ પછી પોલ અને કન્ડક્ટર શું થઈ જાય? ફિક્સ થઈ જાય। તો સેના સમપ્રમાણમાં છે? તો ફ્લક્સ અને સ્પીડના સમપ્રમાણમાં છે। ટર્મિનલ વોલ્ટેજ ઓફ અ ડીસી મોટર ગિવન બાય ટર્મિનલ વોલ્ટેજ નું ઇક્વેશન શું છે? તો V ઇઝ ઇક્વલ્સ ટુ EB પ્લસ IARA। અહીંયા જનરેટરનું ઇક્વેશન કરવું હોય તો અહીંયા પ્લસની જગ્યાએ શું કરી દઈશું? માઇનસ, બરાબર। તો આ પણ ખાસ યાદ રાખીશું બંનેના ઇક્વેશન વચ્ચે શું ફરક છે। વેન આર્મેચર કમ્પ્લીટ વન રેવોલ્યુશન ઇટ કવર્સ ડિસ્ટન્સ, આર્મેચર જે છે એ એક રેવોલ્યુશન પૂરું કરે, બરાબર, તો કેટલું ડિસ્ટન્સ કવર કરે? તો 2πr મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે છે। આમાં જે સિલિન્ડર વાળી થિયરી આવે છે એ પ્રમાણે કે ડાયમીટર એનો આર હોવો જોઈએ, તો જ્યારે કન્ડક્ટર આખું સર્કલ પૂરું કરે તો ડિસ્ટન્સ કેટલું કવર કરે? તો 2πr, સર્કલના જે પરિઘ હોય એના જેટલું। પાવર ડેવલપ ઇન ડીસી મોટર, ડીસી મોટરમાં ઉત્પન્ન થતો પાવર તો 2πNT/60। ટોર્ક ડેવલપ ઇન ડીસી મોટર તો 1/2π5ZNP/A IA, બરાબર, અને યુનિટ થાય એનો ન્યૂટન મીટર, બરાબર। આ બંનેમાં ખાસ ધ્યાન રાખીશું, ઇક્વેશન ટોર્કનું જ છે પણ આનો યુનિટ છે ન્યૂટન મીટર। હવે ફરીથી ટોર્કનું જ ઇક્વેશન, પણ આને જો હું 1/9.81 એટલે કે 1/9.81 વડે મલ્ટીપ્લાય કરું તો યુનિટ શું થઈ જાય એનો? કેજી મીટર, બરાબર, એટલે કે કિલોગ્રામ મીટર। તો બંને પણ ખાસ ધ્યાન રાખવાના છે, બરાબર, ટોર્કના ઇક્વેશન। એના પછી 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ બ્લેન્ક વોટ, બરાબર। અહીંયા સપોઝ તમને અહીંયા વોટ આપીને પૂછી શકે, બ્લેન્ક આપી અને પૂછી શકે કે ભાઈ શું થાય એમ, તો આનો જવાબ આવે 1 હોર્સ પાવર ઇક્વલ્સ ટુ બ્લેન્ક વોટ, તો 735.5, ઘણામાં 746 પણ આપેલું હોય છે। હવે અહીંયા કદાચ કન્ફ્યુઝ કરવા માટે કિલોવોટ આપે તો એ તમારે કન્વર્ટ કરવાનું રહેશે। ખાસ ધ્યાન રાખજો કે સપોઝ કિલોવોટમાં ઓપ્શન પૂછે, બરાબર, મિલીવોટમાં ઓપ્શન પૂછે, એ તમારે ત્યારે પેપર ઘણું ટફ કરવું હોય ત્યારે એ બધું કરતા હોઈએ છીએ, બરાબર, એક્ઝામિનર હોય એવું કરતા હોય છે, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણને કયા યુનિટમાં માગ્યું છે, જવાબ કયા યુનિટમાં માગ્યો છે। સ્પીડ રેગ્યુલેશન બરાબર એન નો લોડ માઇનસ ફૂલ લોડ અપન ફૂલ લોડ મલ્ટીપ્લાય 100, બરાબર। તો સ્પીડ રેગ્યુલેશનનું સૂત્ર પણ યાદ રાખીશું। આ જે સૂત્રો જે ખાસ યાદ રાખવાના છે, બરાબર, અહીંયાથી મેં તમને કીધું એ પ્રમાણે એક આનું કન્વર્ઝન ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આપણને એનો રૂલ મહત્વનો છે, બે KMFનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ સૂત્ર જે છે એ, બરાબર, પછી આ ત્રણે ત્રણ, આ જે આપણે ચાર સૂત્ર જોયા, ચાર ને પાંચ સૂત્ર જોયા, પાંચે પાંચ સૂત્ર અગત્યના છે, બરાબર। રિલેશન બિટવીન ટોર્ક એન્ડ આર્મેચર કરંટ ઇઝ કોલ્ડ, ટોર્ક અને આર્મેચર કરંટ વચ્ચેનો સંબંધ છે એને શું કહેવાય? તો સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય, બરાબર। રિવર્સ ક્વેશ્ચન આવો પૂછી શકે કે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રોન બિટવીન તો ટોર્ક એન્ડ આર્મેચર કરંટ। ઇન ડીસી શન્ટ મોટર ટોર્ક પ્રપોર્શનલ ટુ, ડીસી શન્ટ મોટર હોય તો ટોર્ક શાના સમપ્રમાણમાં છે? તો આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે। ઇન ડીસી સિરીઝ મોટર બિફોર સેચ્યુરેશન, ધ્યાન રાખજો, સેચ્યુરેશન પહેલાં ટોર્ક પ્રપોર્શનલ ટુ IA સ્ક્વેર, એટલે કે આર્મેચર કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે। હવે ઓપ્શનમાં કદાચ આવું લખેલું હોય તો પણ ધ્યાન રાખજો, એનો મિનિંગ આ જ થાય કે આર્મેચર કરંટના વર્ગના સમપ્રમાણમાં, બરાબર। અહીંયા આ તમને ખાલી સૂત્ર મૂકી દીધું છે પણ આવું પણ લખી શકે આવી રીતે કે આર્મેચર કરંટ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધી આર્મેચર કરંટ। એવી જ રીતે ઇન ડીસી સિરીઝ મોટર આફ્ટર સેચ્યુરેશન ટોર્ક પ્રપોર્શનલ ટુ,
ડીસી સિરીઝ મોટર હોય અને એમાં સેચ્યુરેશન પછી ટોર્ક શાના સમપ્રમાણમાં છે તો આઈએ ના સમપ્રમાણમાં બરાબર એટલે કે આર્મેચર કરંટના સમપ્રમાણમાં એટલે કે સેચ્યુરેશન પછી જે આપણે સિરીઝ મોટર છે એ કેવી રીતે કામ કરે છે તો શન્ટ મોટર જેવી રીતે જ કામ કરશે બરાબર તો આ પણ ખાસ ધ્યાન રાખીશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર ઇઝ બિટવીન ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર જે છે તેની કેરેક્ટરિસ્ટિક્સ કોની વચ્ચે હોય છે બરાબર તો શન્ટ અને સિરીઝ મોટરની વચ્ચે હોય છે બરાબર અથવા તો આને થોડું ચેન્જ કરી નાખીએ તો પણ આ રીતે પણ એનો ક્વેશ્ચન બની શકે તમને કદાચ ઓપ્શન આવી રીતે આપી શકે બરાબર કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિરીઝ મોટર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર તો તમે આનો ઓપ્શન આવી રીતે આપી શકો કે બિટવીન નહીં આપે બિટવીન આન્સરમાં આપી દે તો બિટવીન શન્ટ એન્ડ સિરીઝ મોટર તો આ રીતે પણ આનો ક્વેશ્ચન આપણે બતાવી બની શકે છે અને ઓપ્શન પણ થોડો મોટો બની જાય એમ ઇન ઓવર કમ્પાઉન્ડ મોટર ઓવર કમ્પાઉન્ડ મોટરમાં શું છે તો વિથ ઇન્ક્રીઝ ઇન લોડ સ્પીડ ઇન્ક્રીઝ બરાબર હવે આના આ ત્રણે ત્રણ ક્વેશ્ચન જે છે એના રિવર્સ ક્વેશ્ચન પણ ખાસ ધ્યાન રાખીશું બરાબર અને આનો પણ રિવર્સ ક્વેશ્ચન કે વિચ મોટર કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ વિચ મોટર્સ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ બિટવીન શન્ટ એન્ડ સિરીઝ મોટર તો ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર આનો ક્વેશ્ચન આપણે ખાસ ધ્યાન રાખીશું કે ઇન વિચ મોટર વિથ ઇન્ક્રીઝ ઇન લોડ સ્પીડ ઇન્ક્રીઝ બરાબર એટલે કે કયા કઈ મોટરમાં લોડ ઇન્ક્રીઝ થવાની સાથે સ્પીડ ઇન્ક્રીઝ થાય છે તો ઓવર કમ્પાઉન્ડ મોટર પછી અંડર કમ્પાઉન્ડ મોટરમાં શું છે તો વિથ ઇન્ક્રીઝ ઇન લોડ સ્પીડ ડિક્રીઝ તો ઇન વિચ મોટર વિથ ઇન્ક્રીઝ ઇન અ લોડ સ્પીડ ડિક્રીઝ તો અંડર કમ્પાઉન્ડ મોટર બરાબર અને પછી વાત કરીએ લેવલ કમ્પાઉન્ડ મોટર તો વિથ ઇન્ક્રીઝ ઇન અ લોડ સ્પીડ રિમેઇન કોન્સ્ટન્ટ તો ઇન વિચ મોટર વિથ ઇન્ક્રીઝ ઇન લોડ સ્પીડ રિમેઇન કોન્સ્ટન્ટ તો લેવલ કમ્પાઉન્ડ મોટર બરાબર તો આ રીતે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આનો પણ રિવર્સ ક્વેશ્ચન તમારે ખાસ ધ્યાન રાખવાના અહીંયા ફરીથી જુઓ આ હાઇલાઇટ કરી દઉં છું અને આ ક્વેશ્ચન તમારે ખાસ બનાવતા રહેવાનો છે હવે આ ક્વેશ્ચન એટલા માટે તમને રિવર્સ કરીને કહેવામાં આવે છે કે અહીંયા ફરીથી જો ત્રણ ક્વેશ્ચન એડ કરવામાં આવે બરાબર તો લેન્થ વધી જાય ક્વેશ્ચન નંબર વધી જાય પરંતુ આપણે અહીંયા જાતે જ આ રીતે યાદ રાખી લઈએ બરાબર સમજી લઈએ તો આપણને કોઈ વાંધો આવે નહીં એટલે ટૂંકમાં લેન્થી પડે નહીં એકની એક વસ્તુ બે વાર વાંચવી બરાબર એના કરતાં આપણે આ રીતે સમજી લઈએ તો સારું પડે ટુ ડિક્રીઝ સ્ટાર્ટિંગ કરંટ ઇન ડીસી મોટર ડીસી મોટરમાં સ્ટાર્ટિંગ કરંટ ડિક્રીઝ કરવો તો શું વપરાય તો સ્ટાર્ટર વપરાય છે બરાબર પછી આનો ક્વેશ્ચન પણ આવી રીતે પૂછે કે સ્ટાર્ટર યુઝડ ઇન ડીસી મોટર ટુ તો ડિક્રીઝ સ્ટાર્ટિંગ કરંટ એટલે આનો પણ આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે રિવર્સ વેન ડીસી મોટર સ્ટાર્ટેડ બેક ઇએમએફ ઇક્વલ્સ ટુ ડીસી મોટર સ્ટાર્ટ હોય સ્ટાર્ટ કરી આપણે તો બેક ઇએમએફ કેટલું હોય છે તો ઝીરો હોય છે બરાબર પછી આનો પણ રિવર્સ ક્વેશ્ચન પૂછી શકે કે વેન બેક ઇએમએફ ઇન ડીસી મોટર ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો તો ઓપ્શન તમને આપી દે સ્ટાર્ટિંગ કન્ડિશન રનિંગ કન્ડિશન બરાબર પછી બીજી કોઈ સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ બોથ અને નન તો એનો આન્સર આવે સ્ટાર્ટિંગ કન્ડિશન સ્ટાર્ટિંગમાં જ એનો બેક ઇએમએફ ઝીરો હોય છે આ રીતે આનો પણ બીજો ક્વેશ્ચન બની શકે થ્રી પોઈન્ટ સ્ટાર્ટર યુઝ ફોર ધ ડીસી શન્ટ મોટર બરાબર આનો રિવર્સ ક્વેશ્ચન કે વિચ સ્ટાર્ટર યુઝ ફોર ડીસી શન્ટ મોટર તો થ્રી પોઈન્ટ સ્ટાર્ટર એનવીસી કોઇલ કનેક્ટેડ વિથ એનવીસી કોઇલ કોના સાથે કનેક્ટ કરવામાં આવે છે તો ફિલ્ડ વાઇન્ડિંગ બરાબર આનો રિવર્સ ક્વેશ્ચન કે વિચ કોઇલ કનેક્ટેડ વિથ ફિલ્ડ વાઇન્ડિંગ બરાબર એનવીસી ઓવીસી આવી રીતે ઓપ્શન આપી દે તો એનવીસી કોઇલ વેન થ્રી પોઈન્ટ સ્ટાર્ટર યુઝ ફોર સ્પીડ કંટ્રોલ જ્યારે થ્રી પોઈન્ટ સ્ટાર્ટર સ્પીડ કંટ્રોલ કરવા માટે વાપરવામાં આવે છે ત્યારે શું કરવામાં આવે છે રેઝિસ્ટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ફિલ્ડ એટલે કે રેઝિસ્ટન્સને ફિલ્ડમાં સિરીઝ સાથે કનેક્ટ કરવામાં આવે છે ટુ પોઈન્ટ સ્ટાર્ટર યુઝ ફોર ધ ડીસી સિરીઝ મોટર બરાબર ટુ પોઈન્ટ સ્ટાર્ટર ડીસી સિરીઝ મોટર માટે વાપરવામાં આવે છે પછી આનો રિવર્સ ક્વેશ્ચન કે વિચ સ્ટાર્ટર યુઝ ફોર ડીસી સિરીઝ મોટર તો ટુ પોઈન્ટ સ્ટાર્ટર બરાબર તો આ રીતે જેટલા પણ રિવર્સ ક્વેશ્ચન કયા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે અથવા તો એની નોટ્સ બનાવતા રહીજો મેથડ્સ ટુ કંટ્રોલ સ્પીડ ઓફ ડીસી મોટર્સ ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની મેથડ આર્મેચર વોલ્ટેજ ફિલ્ડ કંટ્રોલ અને વોલ્ટેજ કંટ્રોલ એટલે કે સપોઝ આર્મેચર સાઇડથી કંટ્રોલ કરીએ ફિલ્ડ સાઇડથી કંટ્રોલ કરીએ અથવા તો એને જે વોલ્ટેજ આપીએ છીએ આપણે એમાં ફેરફાર કરીએ અને પછી આર્મેચર કંટ્રોલ મેથડ તો રેઝિસ્ટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ આર્મેચર એટલે કે આ જે મેથડ છે આર્મેચર કંટ્રોલ મેથડ એમાં રેઝિસ્ટન્સ છે એ આર્મેચરની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે બરાબર અને રિવર્સ ક્વેશ્ચન પણ પૂછી શકે કે ઇન વિચ મેથડ રેઝિસ્ટન્સ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ આર્મેચર બરાબર તો આન્સર આવે આર્મેચર કંટ્રોલ મેથડ આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ પ્રોવાઇડ્સ સ્પીડ કંટ્રોલ આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ જે મેથડ છે એમાં સ્પીડ કંટ્રોલ કેવું હોય છે તો બિલો નોર્મલ સ્પીડ હોય છે બરાબર કેવું હોય છે બિલો નોર્મલ સ્પીડ હોય છે
આનો રિવર્સ ક્વેશ્ચન આવો પૂછી શકે કે ઇન વિચ મેથડ સ્પીડ કંટ્રોલ ઓબટેન્ડ બિલો નોર્મલ સ્પીડ, ઇન વિચ મેથડ સ્પીડ કંટ્રોલ ઓબટેન્ડ બિલો નોર્મલ સ્પીડ, તો આન્સર આવે આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ. ફિલ્ડ કંટ્રોલ મેથડ, ફિલ્ડ કંટ્રોલમાં મેથડ શું હોય તો રેઝિસ્ટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ફિલ્ડ. ફરીથી આનો રિવર્સ ક્વેશ્ચન કે ઇન વિચ મેથડ રેઝિસ્ટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ફિલ્ડ, તો આન્સર આવે ફિલ્ડ કંટ્રોલ મેથડ. ફિલ્ડ કંટ્રોલ મેથડ પ્રોવાઈડ સ્પીડ કંટ્રોલ તો એબવ નોર્મલ સ્પીડ, એટલે કે ફિલ્ડ કંટ્રોલ જે મેથડ હોય તેમાં સ્પીડ કંટ્રોલ કેવું મળે? એબવ નોર્મલ. રિવર્સ ક્વેશ્ચન આવું પૂછી શકે ઇન વિચ મેથડ સ્પીડ કંટ્રોલ એબવ નોર્મલ સ્પીડ ઓપ્ટેન, બરાબર? ઇન વિચ મેથડ સ્પીડ કંટ્રોલ્ડ એબવ નોર્મલ સ્પીડ ઓપ્ટેન, તો ફિલ્ડ કંટ્રોલ મેથડ. વર્ડ લિયોનાર્ડ મેથડ આર્મેચર સપ્લાઈડ બાય, એટલે વર્ડ લિયોનાર્ડ મેથડ છે એમાં આર્મેચર સાઇનની મદદથી સપ્લાય થાય છે તો વેરિયેબલ વોલ્ટેજ. વર્લ્ડ લિયોનાર્ડ મેથડ ફિલ્ડ સપ્લાય બાય વર્લ્ડ લિયોનાર્ડ મેથડ છે એમાં ફિલ્ડ સેમાં સપ્લાય કરવામાં આવે છે તો કોન્સ્ટન્ટ વોલ્ટેજ મદદથી સપ્લાય કરવામાં આવે છે, બરાબર? બંનેના કનેક્શન સપ્લાય યાદ રાખીશું કે આર્મેચરને વેરિયેબલ વોલ્ટેજ આપવામાં આવે છે જ્યારે ફિલ્ડને કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપવામાં આવે છે. આનો રિવર્સ ક્વેશ્ચન પણ તમને ખાસ પૂછી શકાય કે ઇન વર્લ્ડ લિયોનાર્ડ મેથડ વિચ કમ્પોનન્ટ સપ્લાઇડ બાય વેરિયેબલ વોલ્ટેજ, બરાબર? અથવા તો ઇન વર્લ્ડ લિયોનાર્ડ મેથડ બ્લેન્ક સપ્લાઇડ બાય વેરિયેબલ વોલ્ટેજ, તો આર્મેચર. ઇન વર્લ્ડ લિયોનાર્ડ મેથડ બ્લેન્ક સપ્લાઇડ બાય કોન્સ્ટન્ટ વોલ્ટેજ, તો ફિલ્ડ. તો આ રીતે પણ આનો ક્વેશ્ચન બની શકે. વર્લ્ડ લિયોનાર્ડ મેથડ પ્રોવાઈડ સ્પીડ કંટ્રોલ, વર્લ્ડ લિયોનાર્ડ મેથડ છે એમાં સ્પીડ કંટ્રોલ કેવી મળે? તો બંને ડાયરેક્શનમાં મળે છે. ઇન વિચ મેથડ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ મોટર કેન ચેન્જ, કઈ મેથડમાં આપણે મોટરના ડાયરેક્શન રોટેશનની જે ડાયરેક્શન છે એટલે કે ફરવાની દિશા બદલી શકીએ? તો વર્લ્ડ લિયોનાર્ડ મેથડમાં. સિરીઝ મોટર સ્પીડ કંટ્રોલ, સિરીઝ મોટરની સ્પીડ કંટ્રોલ કઈ રીતે કરી શકીએ? તો બાય કનેક્ટિંગ સિરીઝ રેઝિસ્ટન્સ, ટેપિંગ ઇન ફિલ્ડ વાઇન્ડિંગ, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગમાં ટેપિંગ રાખીને, કનેક્ટિંગ ફિલ્ડ કોઇલ ઇન પેરેલલ, એટલે કે ફિલ્ડ કોઇલને પેરેલલમાં કનેક્ટ કરીને, ફિલ્ડ ડાયવર્ટર વાપરીને, આર્મેચર ડાયવર્ટર વાપરીને અને સિરીઝ પેરેલલ કંટ્રોલ કરીને. ટુ ચેન્જ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ ડીસી મોટર, તો આપણે ડીસી મોટરની ડાયરેક્શન ચેન્જ કરવી હોય રોટેશનની, તો ફિલ્ડ અથવા આર્મેચર કરંટના કનેક્શન જે છે એ આપણે ચેન્જ કરવા, ફિલ્ડ અથવા આર્મેચર. ખાસ ધ્યાન રાખીશું મોટરના ડાયરેક્શન ફરવાની દિશા જો બદલવી હોય તો શું કરવાનું કે ફિલ્ડ અથવા આર્મેચરના કનેક્શન ચેન્જ કરો. સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ શન્ટ મોટર, શન્ટ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હોય છે? મીડિયમ. સિરીઝ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હોય છે? તો હાઈ. સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ કોમ્યુનિટી કમ્પાઉન્ડ મોટર, તો મોડરેટ. સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર, તો લો હોય છે. બધાના રિવર્સ ક્વેશ્ચન તમારે ખાસ યાદ રાખવાના છે કે વિચ મોટર પ્રોવાઇડ્સ મીડિયમ સ્ટાર્ટિંગ ટોર્ક, તો શન્ટ મોટર. વિચ મોટર્સ પ્રોવાઇડ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક, તો સિરીઝ મોટર. વિચ મોટર પ્રોવાઇડ્સ મોડરેટ સ્ટાર્ટિંગ ટોર્ક, તો ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. વિચ મોટર્સ પ્રોવાઇડ લો સ્ટાર્ટિંગ ટોર્ક, તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. એટલે ચાર ક્વેશ્ચન બીજા થાય, બરાબર? પણ આ રીતે જ આપણે યાદ રાખી લઈએ તો પણ વાંધો નહીં. ઇન વિચ મોટર સ્પીડ ઇઝ નોટ વેરી વિથ લોડ, એટલે કે કઈ મોટરમાં લોડની સાથે સ્પીડ બદલાતી નથી, તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર, બરાબર? તો આપણ ખાસ ધ્યાન રાખીશું, આપણને એએમપી ક્વેશ્ચન છે. વિચ મોટર યુઝ ફોર કોન્સ્ટન્ટ સ્પીડ એન્ડ લાઇટ લોડ, એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ અને લાઇટ લોડ માટે કઈ મોટર વપરાય, એટલે કે અચળ સ્પીડ અને લાઇટ લોડ, તો ડિફરન્શિયલ મોટર. શન્ટ મોટર ક્યાં વપરાય, તો સેન્ટ્રિફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ, લેથ અને મશીન ટૂલ માટે વપરાય છે. ખાસ ધ્યાન રાખીશો, બરાબર? એનાથી જે આઈએમપી જેવા લાગે, જે મોસ્ટ આઈએમપી જેવા લાગે એટલા જ નામ ઇન્ક્લુડ કરેલા છે. કે સપોઝ પંપ જે છે એ પંપ ઘણી વાર પૂછાતા હોય છે કે સેન્ટ્રિફ્યુગલ પંપ કયા સેન્ટ્રિફ્યુગલ પંપમાં કઈ મોટર વપરાય, બરાબર? તો આ ખાસ ધ્યાન રાખીશું. સિરીઝ મોટર, તો ક્રેઇન, હોસ્ટ, ટ્રેક્શન, કન્વીયર અને ટ્રોલી કાર્સ, બરાબર? તો આમાં સિરીઝ મોટર વપરાય. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર ક્યાં વપરાય, તો સિરિંજ, પંચીસ, રોલિંગ મશીન ને એર કોમ્પ્રેશર. ડિફરન્શિયલ મોટર્સ એમાં વપરાય, તો પેપર મિલ અને લાઇટ લોડ માટે વપરાય છે. ટેસ્ટ ઓફ ડીસી મશીન ડિવાઇડ ઇન હાઉ મેની પાર્ટ્સ, ડીસી મશીન પર જે ટેસ્ટ કરવામાં આવે છે તે કેટલા ભાગમાં ડિવાઇડ કરેલા છે? તો બે. કયા કયા? તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ઇન વિચ મેથડ મશીન એકચ્યુઅલી લોડેડ, કઈ મેથડમાં મશીનને એકચ્યુઅલીમાં લોડ કરવામાં આવે છે? તો ડાયરેક્ટ. ઇન વિચ મેથડ્સ રિઝલ્ટ ઇઝ એક્યુરેટ, બરાબર? કઈ મેથડના રિઝલ્ટ એક્યુરેટ હોય છે? તો ડાયરેક્ટ. ઇન વિચ મેથડ મશીન ઇઝ નોટ લોડેડ એકચ્યુઅલી, કઈ મેથડમાં મશીનને એકચ્યુઅલમાં લોડ કરવામાં આવતું નથી? તો ઇનડાયરેક્ટ. વિચ ટેસ્ટ ઇઝ કોસ્ટલી, તો ડાયરેક્ટ ટેસ્ટ કોસ્ટલી છે, બરાબર? કેમ કે એમાં એકચ્યુઅલમાં લોડ કરવામાં આવે એટલે લોડની વ્યવસ્થા કરવી પડે. બ્રેક ટેસ્ટ ઇઝ એ ટાઈપ ઓફ ટેસ્ટ. હવે અહીંયાથી બીજો ક્વેશ્ચન પણ તમારે યાદ રાખી લેવાનો કે વિચ ટેસ્ટ ઇઝ નોટ કોસ્ટલી, તો ઇનડાયરેક્ટ ટેસ્ટ, બરાબર? તો ક્વેશ્ચન પૂછવાની સંભાવના બહુ જ ઓછી હોય છે એટલા માટે ક્વેશ્ચન ઇન્ક્લુડ કર્યો નથી.
ब्रेक टेस्ट इज विच टाइप ऑफ टेस्ट? ब्रेक टेस्ट क्या प्रकार ना चाहिए? तो डायरेक्ट टेस्ट है। ब्रेक टेस्ट इन ब्रेक टेस्ट मोटर आउटपुट कन्वर्टेड इन ब्रेक टेस्ट में जे छे मोटर आउटपुट से में कन्वर्ट થાય છે, તો ફ્રિક્શન માં એટલે કે ઘર્ષણ માં રૂપાંતર થાય છે। આ ખાસ ધ્યાન રાખજો કે બ્રેક ટેસ્ટ છે એમાં મોટર નું આઉટપુટ સે માં રૂપાંતર થાય છે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ, એટલા માટે જ તેમાં પાણી પેલું ડ્રમ માં પાણી રાખવામાં આવે છે કે જેથી તે ઘર્ષણ થાય છે તે બેલ્ટ ઠંડુ પડતું રહે। સ્વિનબર્ન ટેસ્ટ ઇઝ વિચ ટાઈપ ઓફ ટેસ્ટ? સ્વિનબર્ન ટેસ્ટ કયા પ્રકારનો ટેસ્ટ છે? તો ઇનડાયરેક્ટ પ્રકારનો ટેસ્ટ છે, આ પણ ખાસ ધ્યાન રાખીશું બરાબર। સ્વિનબર્ન ટેસ્ટ ઇઝ સ્વિનબર્ન ટેસ્ટનું બીજું નામ શું છે? તો નો લોડ ટેસ્ટ પણ કહેવામાં આવે છે। અને રિવર્સ ક્વેશ્ચન ખાસ પૂછાતો હોય છે કે વિચ ટેસ્ટ ઇઝ નો લોડ ટેસ્ટ બરાબર, સ્વિનબર્ન પછી બ્રેક ટેસ્ટ બરાબર, બોથ અને નન, તો આન્સર આવે સ્વિનબર્ન ટેસ્ટ। અને આથી બીજો પ્રકારનો ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે, એ આપણે લાસ્ટ ક્વેશ્ચન પછી જોઈ લઈએ કે વિચ ટેસ્ટ યુઝ ફોર ધ ટુ આઇડેન્ટિકલ ડીસી સિરીઝ મોટર, કયો ટેસ્ટ બે આઇડેન્ટિકલ ડીસી સિરીઝ મોટર માટે વપરાય છે? તો ફિલ્ડ ટેસ્ટ। આનો રિવર્સ ક્વેશ્ચન કે ફિલ્ડ ટેસ્ટ આર રિક્વાયર્ડ ધ ટુ આઇડેન્ટિકલ ડીસી સિરીઝ મોટર બરાબર, આનો રિવર્સ ક્વેશ્ચન આ રીતે પૂછી શકે। હવે આગળ તમને કીધું પ્રમાણે આમાં કદાચ આ રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે કે ફ્રોમ ફોલોઈંગ વિચ ટેપ ઇઝ ઇનડાયરેક્ટ ટેસ્ટ, તમને ઓપ્શન આપે બ્રેક ટેસ્ટ, સ્વિનબર્ન ટેસ્ટ બરાબર, અથવા ફિલ્ડ ટેસ્ટ। તો એ પ્રમાણે તમને ઓપ્શન આપે તો ધ્યાન રાખીશું કે ઇનડાયરેક્ટ ટેસ્ટ કયો છે, તો સ્વિનબર્ન। એવી જ રીતે પેલામાં કે ડાયરેક્ટ વિચ ટેસ્ટ ઇઝ ડાયરેક્ટ ટેસ્ટ, બ્રેક ટેસ્ટ, સ્વિનબર્ન ટેસ્ટ, ફિલ્ડ ટેસ્ટ, ઓર નન, તો આન્સર આવે બ્રેક ટેસ્ટ બરાબર। તો આ પ્રકારે આના ક્વેશ્ચન તમને અલગ અલગ પ્રકારે ઓપ્શનમાં પૂછી શકે છે બરાબર। તો થોડા ઘણા ક્વેશ્ચન ટ્વિસ્ટ કરી શકે, પરંતુ જો તમે વિડીયો એકવાર ધ્યાનથી જોયો હશે બરાબર, અને જેટલા મેં ક્વેશ્ચન તમને નોટ કરવાના કીધા છે એટલા તમે નોટ કરશો તો તમને કોઈ પણ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવશે નહીં। તો અહીંયા ચેપ્ટર 3ના જે એમસીક્યુ છે તે પૂરા થાય છે। જો વિડીયો ગમ્યો હોય ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે। વિડીયોને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો જેથી તેમને પણ આનો લાભ મળતો રહે। થેન્ક યુ।